બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નસવાડીની. નસવાડી ખાતે સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને મતદાતા ચેતના મંડળ વર્કશોપ યોજાયો. કાર્યકર્તાઓને મતદાતાના ઘર સુધી સરકારની યોજના લઈ જવા માર્ગદર્શન અપાયું. નસવાડી ગ્રામ પંચાયત હોલમાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ કાર્યકર્તા તાલુકા પંચાયત સભ્યોને તેમની ભૂમિકા આવનારી લોકસભા ચૂંટણીમાં શું છે તેના વિશે સવિશેષ માહિતી આપી હતી. ભાજપના કાર્યકર્તા તરીકે પોતાના મત વિસ્તારમાં શું કાર્યો કરવાના તેના વિશે જણાવ્યું કે ગ્રામજનો સુધી જાવ અને ખાટલા બેઠકો કરવી અને આ બેઠકોના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવા કહ્યું. આ અભ્યાસ વર્ગ માત્ર સાંભળવા માટેનો નથી, તેને પોતાના જીવનમાં ઉતારવા માટે છે. ભાજપના પ્રચારક તરીકે નીકળવાનું છે અને આ દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના આંસુ લૂસવાનું કામ કર્યું છે. આગામી ભારત કેવું હશે તેનો રોડમેપ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તૈયાર કર્યો છે. ભારત વિશ્વગુરુ બને તેવી વાતો બહુ થઈ પણ મોદીએ કરી બતાવ્યું છે. મોદીજીએ આઝાદ ભારતના 7 દાયકા પછી વિશ્વભારતનું નામ પ્રસ્થાપિત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદથી મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, દુનિયાની 3જા નંબરની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં થવા જઈ રહી છે, તાલુકા પંચાયતના સદસ્યો સાથે વિસ્તારમાં આવતી સમસ્યા અને કાર્યોની યાદીની ચર્ચા કરવી જોઈએ, ગરીબ માણસ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓને લઈ જાય તે ભાજપાનો કાર્યકર હશે. ચૂંટણીને હવે 8 મહિના બાકી છે તો ગ્રામીણ પ્રવાસ કરવા જોઈએ. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની યોજના જિલ્લા પંચાયતના સભ્યોને મોઢે હોવી જોઈએ. લોકસભાની ચૂંટણી માટે ભાજપ હંમેશા તૈયાર જ રહેતું હોય છે. ભાજપ ચૂંટણી આવે ત્યારે જ તૈયારી કરતું હોય છે એવું નથી, ભાજપ હંમેશા તૈયાર જ હોય છે. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર.